સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે અને શિવ ભક્તો જેની રાહ જોઈ રહ્યા હતા તે પવિત્ર શ્રાવણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે. ચારે બાજુ ભગવાન શિવશંકરના નારાની ગુંજ સાથે આ મહિનામાં ભગવાન શિવશંકરની પૂજા અર્ચના કરવાથી બાબા ભોલેની કૃપા પ્રાપ્ત થાય છે. ત્યારે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને શુભ માનવામાં આવે છે, તેથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો ભક્તિમય થઈ જતા હોય છે અને ભગવાન શિવશંકરની પૂજા અર્ચના કરતા હોય છે. તેવામાં પવિત્ર શ્રાવણ મહિનાને લઈ કેટલાક સામાજિક આગેવાનો અને હિન્દુ સંગઠનો દ્વારા ઠેર ઠેર ચાલતા કતલખાના બંધ કરાવવામાં આવી રહ્યા છે. તેવામાં શ્રાવણ દરમિયાન ધાર્મિક લોકોની લાગણીઓ ન દુભાય તે માટે ગૌરક્ષકો દ્વારા માંસ મટનની દુકાનો તેમજ ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા આજે પાથાવાડા ખાતે તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૌરક્ષકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં બનાસકાંઠા ગૌરક્ષક પ્રમુખ રોનક ઠક્કરે જણાવ્યું હતું કે હિન્દુઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરતા હોય છે, જેથી ધાર્મિક લોકોની લાગણી ન દુભાય તે માટે જાહેર રસ્તાઓ ઉપર ગેરકાયદેસર ચાલતા મટન માંસની દુકાનો તેમજ ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ કરવા સમગ્ર ધર્મપ્રેમી જનતાની માંગ છે. ત્યારે બનાસકાંઠા ગૌરક્ષક પ્રમુખ રોનક ઠક્કર, સુરેન્દ્રસિંહ દેવડા, દલપતસિંહ રાજપૂત, શિવાબાઈ ઘાડિયા તેમજ ગૌરક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. રોજ 6-8-2021 દિવસે હું રોનકભાઈ અશોકભાઈ ઠક્કર, ગૌરક્ષા દળ અને એકતા તિલક સંગઠન બનાસકાંઠા જિલ્લા પ્રમુખની જવાબદારી છે મારી. આજે અમે પાંધાવાડા પોલીસ સ્ટેશનની અંદર હિન્દુ સમાજનો પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ મહિનો 8-8-2021 ચાલુ થઈ રહ્યો છે ત્યારે આજે અમે સૌ ભાઈઓ ભેગા મળી જીવદયા પરિવારના આજે પાંધાવાડા પોલીસ સ્ટેશનની અંદર આવી અને આવેદનપત્ર આપેલું છે કે અમારો શ્રાવણ માસ મહિનો એટલે અમારો પવિત્ર મહિનો કહેવામાં આવે છે, એના માટે કરીને ગેરકાયદેસર ચાલતા કતલખાના તેમજ રોડ રસ્તા ઉપર જાહેરમાં ચાલતા કતલખાના શ્રાવણ માસ માટે બંધ કરવામાં આવે એના માટે આવેદનપત્ર આપેલું છે. અને એસપી સાહેબને પણ અપીલ કરીએ છીએ કે ઓલ બનાસકાંઠાની અંદર જાહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના શ્રાવણ માસની અંદર બંધ કરાવવામાં આવે એવી અપીલ કરીએ છીએ. તેમજ આજ અમે એકાઈ દેસાઈ સાહેબ, પાંધાવાડા પોલીસ સ્ટેશનના PSI સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી.